હેલો દોસ્તો બિનસચિવાલય એક્ઝામની પ્રિપેરેશનની અંદર આજે આપણે વિજ્ઞાનના એવા મોસ્ટ એમ પી પચાસ વન લાઈનર જોવાના છે આના પહેલાં પણ ઓલરેડી એક વિડીયો આવી ચૂકેલો છે જેની અંદર આપણે પચાસ વન લાઈનરની ચર્ચા કરેલી હતી આજે આપણે સો વન લાઈનર વિજ્ઞાનના કમ્પ્લીટ કરી દઈશું આ સિવાય મિત્રો આપણી ચેનલ ઉપર બંધારણ કોમ્પ્યુટર અંગ્રેજી અને હિસ્ટ્રી આ ચાર સબ્જેક્ટના ઓલરેડી બે ત્રણ વિડીયો આવી ચૂક્યા છે ટોટલ આપણે બધા સબ્જેક્ટની અંદર સો જેટલા એમસીક્યુ સોલ્વ કરવાના છીએ તો બાકીના વિડીયો પણ આવી જશે આ સિવાય મિત્રો આપણે જો તમે ઈચ્છતા હોય તો કરંટ અફેર્સના પણ વિડીયો બનાવીશું તો કોમેન્ટ્સ બોક્સની અંદર તમે જરૂર જણાવજો કે એમસીક્યુ ટાઈપ વિડીયો બનાવવા છે કે આ જ રીતે બે વિડીયોની અંદર પચાસ પચાસ એમસીક્યુ વનલાઇનર સોલ્વ કરવા છે તમે જે રીતે ઈચ્છતા હશો તે રીતે આપણે કરંટ અફેર્સના વિડીયો બનાવી દેશું તો ચલો વિજ્ઞાનના ક્વેશ્ચન શરૂ કરીએ એકાવન ક્વેશ્ચન છે મિત્રો મનુષ્યનું હૃદય

વનસ્પતિ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે મિત્રો થિયો ફેક્ટ્સ બંદૂકમાંથી ગોળી છોડવી તે ન્યૂટનના કયા નિયમથી પ્રતિપાદિત થાય છે આપણે જાણીએ છીએ ન્યૂટનના ત્રણ નિયમ છે તો તે ત્રણ નિયમમાંથી કયા નિયમ મુજબ થાય છે તો જવાબ આવશે મિત્રો ત્રીજો નિયમ તરણનો નિયમ કયા વૈજ્ઞાનિક સાથે સંબંધિત છે મતલબ કોને આપેલો છે તો આર્કિમિડીઝે આપેલો છે એને વાત કરી લે કે મિત્રો ક્યારે વસ્તુ પાણી ઉપર તરે અથવા કઈ વસ્તુ પાણીની નીચે ડૂબી જાય જો મિત્રો પાણીની ઘનતા કરતા કોઈ વસ્તુની ઘનતા વધારે હોય તો તે પાણીની અંદર ડૂબી જશે અને એની ઘનતા ઓછી હશે તો તે પાણીની અંદર તરી જશે ઉપર પારાની કાચી ધાતુ કઈ છે તો પારાની કાચી ધાતુ સાથે મિત્રો સિનેબાર વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર કઈ જગ્યાએ આવેલું છે તો આન્સર છે મિત્રો કેરળ ઈસરોની સ્થાપના ક્યારે થઈ હતી ઈસરોની સ્થાપના થઈ હતી ઓગણીસો ને ની અંદર આ પહેલા ઈસરો સંસ્થા જે છે તે બીજા નામે ચાલુ જ હતી ઈસરો જે કાર્ય કરે છે તે કાર્ય ચાલુ જ હતું પરંતુ તેનું નામ કંઈક અલગ હતું તેનું નામ બદલીને ઈસરો કરવામાં આવેલું છે જો તમને આ નામ ખબર હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો ટીયર ગેસનું રાસાયણિક નામ શું છે તો એની અંદર જવાબ આવશે મિત્રો આલ્ફા ક્લોરો ફેનોન ટીયર ગેસ કે જ્યારે લોકોનું આંદોલન વધી જતું હોય છે ત્યારે પોલીસ દ્વારા જે કંઈ છોડવામાં આવે છે તેની વાત કરેલી છે આવર્તકાળનો એસઆઈકમ શું છે આવર્તકાળનો એસ એકમ થશે મિત્રો સેકન્ડ ગ્રહોની ગતિના નિયમો કોને આપેલા છે તો તેના અંદર જવાબ આવશે મિત્રો કેપ્લર તો સાયન્સની અંદર મોસ્ટ હેપી કે કોઈ વૈજ્ઞાનિકે કંઈ નિયમ આપેલો છે તો તે ખાસ જોઈ લઉં સૌથી સખત ધાતુ કઈ છે તો સૌથી સખત ધાતુની અંદર આવશે મિત્રો ઇરેડિયમ એક હોર્સ પાવર બરાબર કેટલા વોટ થાય તો એક હોર્સ પાવર બરાબર સાતસો છેતાલીસ વોટ થશે ખાસ યાદ રાખજો મિત્રો વાયરસની રચનામાં પ્રોટીનના બનેલા આવરણને શું કહેવામાં આવે છે તો વાયરસની રચનામાં પ્રોટીનના બનેલા આવરણને કેપ્સિડ કહેવામાં આવે છે વિનેગારમાં કયો એસિડ હોય છે તો વિનેગારની અંદર મિત્રો એસિડિક એસિડ હોય છે આ સિવાય મેં મિત્રો પહેલાં વિડીયોની અંદર એક ટેબલ આપેલું હતું કે એની અંદર કયા પ્રકારના એસિડ હોય છે તો ખાસ કરીને તે યાદ રાખી લેજો કોકોમાં કયો ઉત્તેજક પદાર્થ હોય છે તો કોકોની અંદર જ મિત્રો થિયો બ્રોમિન નામનો ઉત્તેજક પદાર્થ હોય છે નીચેનામાંથી સાચા વિધાનો પસંદ કરો વન લાઈનરની અંદર એમસીક્યુ આવી ચૂક્યું છે મિત્રો ડીએનએના ના શોધક વોટસન અને ક્રિક હતા આરએનએના ના શોધક વોટસન અને આર્થર હતા તો એની અંદર જવાબ આવશે મિત્રો બંને સાચા છે તો આપણ તમે યાદ રાખી શકશો વોટસન કોમન છે ડીએનએ ની અંદર ક્રિક અને આરએનએ ની અંદર આર્થર આવશે ડિપથેરિયા રોગ શરીરના કયા અવયવને નુકસાન કરે છે તો તે આવશે મિત્રો ગળાની અંદર ગળાને થતો રોગ છે ડીપથેરિયા પ્રથમ હાઇડ્રોકાર્બન સંયોજન ક્યું છે તો એની અંદર ઓફકોર્સ મિથેન આવશે સી એચ ફોર માનવીની આંખની જોવાની કેપેસિટી કેટલી હોય છે તો માણસની આંખની જોવાની કેપેસિટી હોય છે દસ હજાર નેનોમીટર દસમાની પાઠ્યપુસ્તકની અંદર જ જે નેનોમીટરનો વાળો પાઠ છે એની અંદર આપેલું છે કે વાળનો વ્યાસ કેટલો છે નેનોકણનો વ્યાસ કેટલો છે માનવીની આંખની જોવાની ક્ષમતા કેટલી છે તો આ પ્રકારના ક્વેશ્ચન છે તો મિત્રો વિજ્ઞાનની અંદર તમારે કરવું હોય તો કે તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો એની અંદર પાછળ જે એમસીક્યુ આપેલા છે તે એકવાર જોઈ લઉં એકવાર નજર ફેરવી લેવાની દસમાની અંદર બુકની અંદર તો એની અંદરથી પણ તમને ક્યારેક એમસીક્યુ મળી જતા હોય છે બાકી ઓનલાઈન પણ બુક્સ ને એવું બધું મળતું હોય છે મંગળ પરનો દિવસ પૃથ્વીના દિવસ કરતાં કેટલો મોટો હોય છે તો એની અંદર જવાબ આવશે મિત્રો એકતાલીસ મિનિટ તારમાં વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા માટે કયું સાધન વપરાય છે ખાસ જોજો મિત્રો વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા હાજરી જાણવા માટે આવશે ગેલવેનો મીટર એન્ટીબોડી ક્યાં આવેલા હોય છે એન્ટિબોડી આવેલા હોય છે મિત્રો આપણા રુધિર અંદર બેક્ટેરિયાના શોધક કોણ છે તો બેક્ટેરિયાના શોધક થશે મિત્રો લ્યુવેન ઓક માનવ જાતની જાતિઓનો અભ્યાસ કરતા શાસ્ત્રને શું કહેવામાં આવે છે તો એને કહેવાય છે ઇપનોલોજી આ પ્રકારના ક્વેશ્ચન પણ તમને ટેબલની અંદર મળી જશે કોઈ બુક્સની અંદર પાછળ હશે તો કંઈ તો આ પણ જોઈ લેવા લોખંડને કાર્ટ લાગતા ક્યુ સંયોજન બને છે તો આવશે જવાબ એફી ટુ ઓ થ્રી ધાતુઓને ઓગાળવા માટે કયા ખનીજનો ઉપયોગ થાય છે તો ધાતુને ઓગળવા માટે ફ્લોર સ્પારનો ઉપયોગ થાય છે આ સિવાય ભૂગોળની અંદર ક્વેશ્ચન પૂછી શકે કે ભાઈ ફ્લોર સ્પાર કઈ જગ્યાએથી મળે છે રેડિયો એક્ટિવિટીનું પ્રમાણ એકમ ક્યો છે તો રેડિયો પ્રમાણ પ્રમાણે એકમ છે ક્યુરી મેડમ ક્યુરીએ આ શોધેલી હોવાથી તેના નામ ઉપરથી એકમ આપણે આપેલો છે કે ક્યુરી નેત્રદાનમાં કયો ભાગ આપવામાં આવે છે તો નેત્રનો કોર્નિયા આપવામાં આવે છે તમને ખબર હોય તો કે મૃત્યુ પછી ઘણા વ્યક્તિઓ નેત્રદાન કરતા હોય છે તો એની અંદર કોર્નિયા લેવામાં આવે છે સાંજનો તારો તરીકે કોને ઓળખવામાં આવે છે સાંજના તારા તરીકે શુક્ર ગ્રહને ઓળખવામાં આવે છે ખાસ કરીને મિત્રો ગ્રહના ક્વેશ્ચન કરી લેવા કેમ કે ગ્રહના ક્વેશ્ચનમાંથી પણ એકાદો ક્વેશ્ચન પૂછી લેતા હોય છે આધુનિક પદ્ધતિમાં કયા દેશનો ફાળો મહત્ત્વનો રહેલો છે તો આધુનિક માપનપત્તિની અંદર ફ્રાન્સનો ફાળો આવશે કેમ કે હમણાં જ જે કંઈ વાત થઈ મીટરની ડેફિનેશન ચેન્જ કરી કે વજનની કિલોગ્રામની ડેફિનેશન ચેન્જ કરી મીટરની તો બહુ પહેલાં કરેલી હતી પરંતુ હમણાં જે કિલોગ્રામની ડેફિનેશન ચેન્જ થઈ તેની અંદર તમે જો કરંટની અંદર હોય તો તમને ખ્યાલ હોય કે ફ્રાન્સની અંદર પદ્ધતિનો બહુ મહત્ત્વનો ફાળો છે પ્રકાશનો હવામાં વેગ કેટલા માઇલ પર સેકન્ડ હોય છે મિત્રો માઇલ પર સેકન્ડ કીધું છે મીટર પર સેકન્ડ કીધું નથી મીટર પર સેકન્ડ છે ત્રણ ગુણ્યા દસની આઠ ઘાત જો તેને માઇલમાં ફેરવવો હોય તો તમને જાણો છો તે જ રીતે કિલોમીટર અને પછી માઇલની અંદર વન પોઈન્ટ સિક્સ કે એટ જે થતું હોય છે ગન પાવડર બનાવવા માટે કયા ધાતુ તત્વો વપરાય છે તો ગન પાવડર બનાવવા માટે કાર્બન અને સલ્ફર વપરાય છે વિશ્વની પ્રથમ અણુભઠ્ઠી કઈ છે તો વિશ્વની પ્રથમ અણુભઠ્ઠી થશે ફર્મી ઇટલીની અંદર આવેલી છે પૂછી શકે મિત્રો ભારતની પ્રથમ અણુભઠ્ઠી કઈ છે કિમોથેરાપી કયા રોગની સારવારમાં વપરાય છે તો કિમોથેરાપી મિત્રો કેન્સરની સારવારની અંદર વપરાય છે પવનનો વેગ જાણવા માટે ક્યુ મીટર વપરાય છે તો પવનનો વેગ જાણવા માટે એનિમોમીટર આવશે કમળો રોગમાં ક્યુ અંગ પ્રભાવિત થાય છે તો કમળો રોગ કયા અંગને લગતો છે એવું કહેવામાં આવે છે તો કમળા રોગની અંદર યકૃતને લગતો રોગ છે તો આ પ્રકારના ક્વેશ્ચન વારંવાર પૂછાતા હોય છે મિત્રો રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિવસ બે ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવશે જીરો ડિગ્રી સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા ફેરાની થશે તો જીરો ડિગ્રી સેલ્સિયસ બરાબર થર્ટી ટુ ડિગ્રી ફેરાનીટ થશે નવના છેદમાં પાંચ સેલ્સિયસ પ્લસ થર્ટી ટુ એનું સૂત્ર છે સેન્સિયસની અંદર તમે મૂકતા જાવ તો તમને ફેરાની અંદર જવાબ મળતો જાય બે સમતાલ અરીસા વડે વસ્તુના અસંખ્ય પ્રતિબિંબ મેળવવા માટે બે અરીસા વચ્ચે કેટલો ખૂણો હોવો જોઈએ જો મિત્રો તમે બે અરીસા વચ્ચે ઝીરો ડિગ્રીનો ખૂણો બનાવીને રાખો અને તેની વસ્તુ કોઈ વસ્તુ મૂકી દો તેની વચ્ચે તો તમને અસંખ્ય પ્રતિબિંબ મળે તમે અરીસાની અંદર જોતા જાઓ તો તમને લાગર તમને દેખાય જ રાખે કે આગળ ને આગળ બીજો પ્રતિબિંબ છે એ રીતે લેમ્પમાં કઈ ધાતુનો હોય છે તો ટંગ તાર પ્રકારના તરંગો ઉત્પન્ન થાય છે તો એની અંદર જવાબ આવશે મિત્રો ઇન્ફ્રાસોનિક વરસાદના ટીપા ગોળ હોવાનું કારણ શું છે તો એની અંદર આવશે મિત્રો પૃષ્ઠતાણ ગેસનું દબાણ જાણવા માટે શેનો ઉપયોગ થાય છે તો ગેસનું દબાણ જાણવા માટે મેનોમીટરનો ઉપયોગ થાય છે હેવી વોટરનું બીજું નામ શું છે હેવી બીજું નામ થશે મિત્રો ડ્યુટેરિયમ ઓક્સાઇડ પ્રાથમિક રૂપે એસિડ હોય છે તો બેટરીની અંદર સલ્ફ્યુરિક એસિડ હોય છે ગુરુદ્રષ્ટિની ખામીને ક્યાં નામે ઓળખવામાં આવે છે તો ગુરુદ્રષ્ટિને ખામીને મિત્રો માયોપિયા તરીકે ઓળખવામાં આવે છે અને ગુરુદ્રષ્ટિની ખામી મિત્રો નાના વ્યક્તિઓને થતી હોય છે જેને દૂરની વસ્તુ દેખાતી હોતી નથી તો તે પરિસ્થિતિની અંદર અંતરગોળ ચશ્મા પહેરવામાં આવે છે અને લઘુદ્રષ્ટિની ખામી મોટી ઉંમરના વ્યક્તિઓને થાય છે કે જેને ચોપડી વાંચવામાં તકલીફ પડતી હોય છે મોટી ઉંમરના નજીકની વસ્તુ દેખાતી નથી તો તેના માટે બહિર્ગોળ પ્રકારના ચશ્મા બનાવવામાં આવે છે તારાઓનું ટમટમવું એ કઈ પ્રકાશિત ઘટના માટે જવાબદાર છે તો તારાનું ટમટમવું માટે વાતાવરણીય બકરી ભવન જવાબદાર છે કયા ભારતીય વિજ્ઞાનિકની યાદમાં અઠ્યાવીસ ફેબ્રુઆરીના દિવસે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો આની અંદરથી આપણને ખબર પડી અઠ્યાવીસ ફેબ્રુઆરીના દિવસે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવીએ છીએ અને તે આપણે ડૉક્ટર સીવી રામનના નામે ઉજવીએ છીએ જે નોબલ પારિતોક વિજેતા પણ રહી ચૂક્યા છે તો મિત્રો આ પ્રકારના ક્વેશ્ચન્સ આપણે જોયા તો મેક્સ્યોર જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને પ્રેસ કરજો અને તમારા મિત્રો સુધી વધારેમાં વધારે આ વિડીયોને શેર કરતા રહેજો જય હિન્દ જય ભારત